ઘણા બધા લોકોને આ સીઝનમાં શરીર દુખાવા, સાંધાના દુખાવા શરૂ થઈ જાય છે. જો આવામાં તમે અમુક બાબતોનું ધ્યાન નથી રાખતા તો તમારે પસ્તાવું પડી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશી.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શિયાળાની શરૂઆત થાય એટલે ઘણી બધી પ્રકારની પરિસ્થિતિઓ, તકલીફો શરૂ થઈ જાય. ઘણા બધા લોકોને આ સીઝનમાં શરીર દુખાવા, સાંધાના દુખાવા શરૂ થઈ જાય છે. જો આવામાં તમે અમુક બાબતોનું ધ્યાન નથી રાખતા તો તમારે પસ્તાવું પડી શકે છે. તો શિયાળામાં તંદુરસ્તી જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે. શિયાળામાં હાર્ટ એટેકની સમસ્યા થતી હોય છે. હવે આવામાં લીલા શાકભાજી, ડ્રાય ફ્રૂટ, પાલક સહિતની ભાજીઓ ચોક્કસપણે ખાવું જોઈએ. હવે આને સિવાય ગરમ પાણી પીવાનું પણ રાખવું જોઈએ. હવે ઘણા બધા લોકો એવા હોય છે કે શિયાળામાં પાણી પીવાનું જ બંધ કરી દે છે, અથવા તો એવું કહી શકાય કે પાણી પીવાનું ઓછું કરી દે છે. પરંતુ આવા વિષય ઉપર ડાયટિશિયન નેહા શર્મા કંઈક જણાવી રહ્યા છે. તો તેઓ કહે છે કે શિયાળામાં ઠંડીથી બચવા શરીરની અંદર ગરમાવો ખૂબ જરૂરી છે. હવે જો શરીર ગરમ રહેશે તો રોગ પણ નહીં થાય. હવે આના માટે સૌથી ઉત્તમ ખોરાક એટલે કઠોળ. આપણને ખબર જ છે કે કઠોળમાં પ્રોટીન અને ફાઈબર ખૂબ હોય છે. હવે કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક આ બધું જ આપણા શરીરને તંદુરસ્ત રાખે છે, ઉર્જાપૂર્વક રાખે છે. હવે જો તમને શિયાળાની અંદર વારંવાર તકલીફ થતી હોય, આળસ આવતી હોય, તો તમારે આળસને પણ સાઈડ પર મૂકવી પડશે. કારણ કે જો શિયાળામાં તમે પાણી નથી પી રહ્યા, યોગ્ય કસરત નથી કરી રહ્યા, અથવા તો એવું કહેવાય કે જો યોગ્ય ખોરાક ખાઈ નથી રહ્યા, તો તમારા શરીરને તકલીફ ભોગવવાનો વારો આવી શકે છે. કારણ કે શિયાળાની એવી ઋતુ છે જેમાં ઘણા બધા લોકોને શરદી, ખાંસી, તાવ અથવા તો હાર્ટ એટેક જેવી સમસ્યાઓ પણ થઈ શકે. હવે આવી સમસ્યાઓથી જો બચવું હોય તો ચોક્કસપણે આપણે આપણા આહારનું પણ ધ્યાન રાખવું પડશે અને યોગ્ય આહાર લેવાનો શરૂ કરવો જોઈએ કે જેથી આખું વર્ષ આપણું શરીર તંદુરસ્ત રહે. કારણ કે શિયાળાની આ જે ઋતુ છે, આ ઋતુ દરમિયાન જો તમે ચોક્કસ પ્રમાણે યોગ્ય ખોરાકનું સેવન કરો છો તો તમને કોઈ તકલીફ નહીં થાય. આ સિવાય પાણી જો પીતા રહીએ છે તો શરીર ડિહાઈડ્રેશન પણ નથી થતું. હવે શિયાળામાં જો પાલક સહિતની ભાજીઓ આપણે ખાશું તો એમાંથી આપણને અલગ પ્રકારના વિટામિન્સ, કેલ્શિયમ પણ મળશે. આની સાથે મશરૂમ ખાવાથી વિટામિન બી, જે મશરૂમમાં ખૂબ છે, તેને ખાવાથી હાર્ટ એટેકની બીમારી આપણાથી દૂર રહે છે. હવે આ સિવાય જો તમે શિયાળામાં લીલા શાકભાજી ખાવ છો, પાલક સહિતની ભાજી ખાવ છો, આની સાથે જો મશરૂમનું પણ સેવન કરશો તો વિટામિન બી હોવાને કારણે હાર્ટ એટેકની બીમારી તમારાથી તો દૂર રહેશે. હવે શિયાળામાં લોકોએ ડ્રાય ફ્રૂટ્સ પણ ચોક્કસપણે ખાવા જોઈએ. કેમ? કારણ કે આમાં વિટામિન ઈ છે, બી, ઓમેટા જેવા તત્વો છે. હવે આનાથી શું થાય કે તમારું શરીર તંદુરસ્ત રહેશે. તો દર્શક મિત્રો, હવે જ્યારે શિયાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે તો તમે પણ ચોક્કસ પ્રમાણે આ બાબતનું ધ્યાન રાખજો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશી.com.